तो छ विषय गण हम अपने आगळना वीडियो लेक्चरमां चेप्टर नंबर 11 स्वाध्यायपोथीमां पूर्ण कर्युं हतुं। आज आपणे भणवाना छे चेप्टर नंबर 12 गुणोत्तर अने प्रमाण। चेप्टर नंबर 12 कयुं छे? गुणोत्तर अने प्रमाण। गुणोत्तर अने प्रमाण पहेलो छे। गुणोत्तर एटले शुं थाय? गुणोत्तर एटले एक प्रकारनो शुं थाय? भागाकार ज थाय। तमारे કોઈપણ રકમમાં ક્યાંય પણ એમ કીધું કે ગુણોત્તર મેળવો, ગુણોત્તર એટલે ભાંગાકાર કરી નાખવાનો, ક્લિયર? હવે આ ચેપ્ટરમાં તમારે કૂટ પ્રશ્ન આવશે। કૂટ પ્રશ્ન એટલે એવા પ્રશ્નો જ્યાં તમને મોટી રકમ આપેલી છે, થિયરી જેવી રકમ આપેલી છે, એ રકમ ઉપરથી તમારે સમીકરણો બનાવવાના। સમીકરણો બનાવી એને શું કરવાનું? ઉકેલ મેળવવાનો, એટલે કે એનો ગુણોત્તર મેળવવાનો। ગુણોત્તરને તમે અંશ અને છેદ પણ કહી શકો। અંશ અને છેદ સ્વરૂપ હોય એટલે શું થયો? એનો ગુણોત્તર થયો। બીજું, ગુણોત્તર આપેલો હોય તો ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી, ક્લિયર? એટલે જો પહેલાં નીચે હું થોડાક મુદ્દા લખાવી દઉં છું તમને। ગુણોત્તર એ ભાંગાકાર દ્વારા દર્શાવવાથી બે બાબતોની સરખામણી છે। ભાંગાકાર એટલે એક પ્રકારનો ગુણોત્તર છે ને, અંશ અને છેદ। ગુણોત્તર એ ભાંગાકાર દ્વારા દર્શાવવાથી ભાંગાકાર દ્વારા દર્શાવવાથી બે બાબતોની સરખામણી છે। ગુણોત્તર એટલે ભાંગાકાર જ થયો, ભાંગાકાર આવે એટલે અંશ અને છેદ આવે। બીજું, ગુણોત્તર માટે મારે કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર મેળવવો હોય તો એ બંને સંખ્યાના એકમ સરખા હોવો જોઈએ। નીચે લખીશું, ગુણોત્તર માટે બંને માપના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ તો જ એનો ગુણોત્તર મળે। એકનો એકમ સેન્ટીમીટર હોય અને બીજાનો એકમ મીટર હોય તો એનો ગુણોત્તર મળે નહીં। ત્રીજું, ગુણોત્તર માટે બંને માપમાંથી કોઈ એક માપ શૂન્ય ન હોવું જોઈએ। એટલે અંશ અને છેદ આવે તો અંશ અને છેદમાંથી કોઈ પણ અંશ અથવા છેદ એક પણ શૂન્ય હોવું જોઈએ, નહીં તો નીચે લખીશ, ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ। બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ। આ ગુણોત્તર માટે છે। બીજું, ગુણોત્તરને તમે કેના સ્વરૂપે દર્શાવી શકો? અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકો। એટલે ગુણોત્તરને અંશ છેદમાં શું આવશે? છેદ સ્વરૂપે, અંશ અથવા છેદ સ્વરૂપે, અથવા આવશે એમાં અંશ। ગુણોત્તર એટલે જેમ પણ અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવી શકીએ, ક્લિયર? ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી, અને પછીનો મુદ્દો, ગુણોત્તરને કોઈ પણ એકમ હોતો નથી। આની પછી આવશે સ્વાધ્યાય 12.1 દાખલા, એકદમ સિમ્પલ છે ખાલી। ગુણોત્તર એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની, અંશ અને છેદ ક્યારે આવે? જ્યારે ભાંગાકાર આવે ત્યારે। એટલે જે સ્વાધ્યાય 12.1 નો પહેલો દાખલો જુઓ, શું કીધું એમાં? બધા દાખલામાં શું મેળવવાનું છે? ગુણોત્તર જ મેળવવાનું છે। ગુણોત્તર મેળવવાનું છે એટલે મારે ખાલી ભાંગાકાર કરવાનો છે। અંશ અને છેદનો ભાંગાકાર કરીશ એટલે મને આપેલી રકમનો શું મળી જશે? ગુણોત્તર મળી જશે। જો એમાં શું, એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે, તો વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? 20, તો નીચે લખીશું, વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? વર્ગમાં 20, છોકરાઓની સંખ્યા કેટલી છે? 15, એટલે વર્ગમાં છોકરાઓની સંખ્યા
છોકરાઓની સંખ્યા છે 15, તો વર્ગમાં કુલ વિદ્યાર્થી કેટલા થાય? છોકરીઓની સંખ્યા છે 20, છોકરાઓની સંખ્યા છે 15, તો કુલ વિદ્યાર્થી કેટલા થાય? 20 પ્લસ 15 છોકરીઓની સંખ્યા પ્લસ છોકરાઓની સંખ્યા, બે સંખ્યાનો સરવાળો કરો એટલે તમને વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા મળે. તો નીચે શું લખશું? કુલ વિદ્યાર્થીની સંખ્યા, કુલ વિદ્યાર્થીની, કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવશે? 20 પ્લસ 15 એટલે કેટલી આવશે? 35. ક્લિયર? હવે જો આના ઉપરથી તમારે નીચે આપેલા બે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, છોકરીઓની સંખ્યા કેટલી છે? 20. અને છોકરોની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? ગુણોત્તર એટલે ભાગાકાર. એટલે જો છોકરીઓની સંખ્યા છે 20, અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? જો પહેલા છોકરીઓની સંખ્યા કેટલી આપેલી છે? 20 આપેલી છે, તો 20 એમ છેદમાં ગુણોત્તર કીધો છે એટલે શું આવશે? ભાગાકાર આવશે. છોકરાઓની સંખ્યા કેટલી આપેલી છે? 15, એટલે 20ના છેદમાં 15 એટલે જો ભાગ ઉડાડવાના છે. આવડું, 4 × 5 એટલે 20 થાય, 5 × 3 એટલે 15, 5 × 5 ઉડી ગયા, વિદ્યા કેટલા? 4 × 3 એટલે ગુણોત્તર. તમે શું કીધું? જો અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવી શકીએ, અંશ જેમ છેદ એટલે 4 × 3 શું આવશે? 4 × 3. જો એની અંદર પાછો બીજો દાખલો માગ્યો છે એટલે બી ઓપ્શન માગેલો છે. બીમાં શું કીધું જોવો તમે? બીમાં એમ કીધું છે છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. શું કીધું? છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર. વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર આવું કીધું છે. તમે ક્લિયર આવવા જાઓ. પહેલી વસ્તુ, છોકરીઓની સંખ્યા વર્ગમાં કેટલી છે? 20. કુલ વિદ્યાર્થી કેટલા છે? 35, એટલે ભાગ ઉડાડીએ, 7 × 5 = 35. બીજું 4 × 5 = 20, ઉપર નીચેથી 5 × 5 કેન્સલ, તો વિદ્યા કેટલા? 4 × 7 = 7. 4 × 7 = 7 એટલે કેટલા આવશે? 4 × 7. સિમ્પલ છે. હવે જો બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નમાં શું કહેવા માગે છે? વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6ને ફૂટબોલ, એટલે વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 30. તો નીચે લખી નાખીએ, વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા છે 30. આ 30 વિદ્યાર્થીમાંથી 6 વિદ્યાર્થીને શું ગમે છે? ફૂટબોલ ગમે છે, એટલે ફૂટબોલ ગમતા હોય તેવા વિદ્યાર્થી, ફૂટબોલ ગમતા હોય તેવા વિદ્યાર્થીની શું આવશે? સંખ્યા કેટલી આવશે? 6. બીજું, 12 જણાને ક્રિકેટ ગમે છે, એટલે ક્રિકેટ કેટલા વિદ્યાર્થીને ગમે છે? 12 વ્યક્તિને. એટલે જો ક્રિકેટ ગમતી હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે 12. બીજું શું કીધું? બાકીનાને શું ગમે છે? ટેનિસ ગમે છે, એટલે ટેનિસ જેવી વ્યક્તિઓને ગમતી હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા. પહેલી વસ્તુ, બાકીનાને ટેનિસ ગમે છે. પહેલી વસ્તુ, કુલ કેટલા વિદ્યાર્થી છે? કુલ વિદ્યાર્થી છે 30 માઇનસ ટેનિસ ગમતી હોય તેવા વિદ્યાર્થી મારે ગણવા છે. કુલ વિદ્યાર્થી 30 છે, એ 30 વિદ્યાર્થીમાંથી 6 વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, 12 વિદ્યાર્થીઓને ગમે છે ક્રિકેટ, તો ટેનિસ કેટલા વિદ્યાર્થીઓને ગમે? 30માંથી 6 અને 12નો સરવાળો શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. એટલે જોવા આવશે, 30 − 6 + 12 એટલે 18. 30 − 18 એટલે કેટલા આવશે? 12. તો ટેનિસ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 12 વિદ્યાર્થીને. એની અંદર જો પાછા પેટા બે પ્રશ્નો માંગ્યા છે. શું કીધું એમાં? જો ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. શું કીધું? ફૂટબોલ અને ટેનિસ ગમતું હોય તેવા વિદ્યાર્થીઓનો સંખ્યાનો ગુણોત્તર માંગ્યો છે. જો ફૂટબોલ અને ટેનિસ
ફૂટબોલ અને ટેનિસ ગમતા હોય તેવા વિદ્યાર્થીની તેવા વિદ્યાર્થી ક્લિયર ફૂટબોલ કેટલા વિદ્યાર્થીઓ ગમે છે ફૂટબોલ ગમે છે 6 વિદ્યાર્થીઓ એના પછી ફૂટબોલ અને ટેનિસ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે 12 વિદ્યાર્થીઓ એટલે 6 ભાગ્યા શું આવશે 12 ગુણોત્તર મેળવવાનું કીધું છે એટલે ભાગાકાર જ આવશે 6 ભાગ્યા 12 એટલે જો 12 એટલે 6 ગુણ્યા 2 ઉપર અને નીચેથી 6 6 કેન્સલ ઉપર કાંઈ ન હોય તો 6 તો કેન્સલ થઈ ગઈ કાંઈ ન હોય તો કેટલા વધે 1 વધે છેદમાં કેટલા લીધા 2 એટલે 1 ના છેદમાં 2 એટલે જવાબ કેટલા આવશે તમારો 1/2 1 ના છેદમાં 2 કે તો ગુણોત્તર જ આવે 1/2 કે 1 ગુણોત્તર 2 એટલે આને જો 2 ટપકા છે અને શું વચ્ચે ગુણોત્તરની નિશાની જેમ વચ્ચે એટલે 1/2 એટલે શું થાય ગુણોત્તર જ થાય એની પછી આપેલો છે 3 પ્રશ્ન નંબર 3 ત્રીજા પ્રશ્નમાં શું કીધું જો તમે અને બીજો બી એટલે એની અંદર પેટા પ્રશ્ન બી આપેલો છે એમાં ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા શું કીધું ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા એટલે અહીંયા લખીશ ક્રિકેટ અને કુલ વિદ્યાર્થી ક્રિકેટ અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો શું આવશે ગુણોત્તર હાલો ક્લિયર એટલું ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે ક્રિકેટ ગમતા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે 12 ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે 12 કુલ વિદ્યાર્થી કેટલા છે 30 એ રહ્યો જો 6/2 એટલે કેટલા થાય 12 6/5 એટલે કેટલા થાય 30 ઉપર નીચેથી 6 કેન્સલ તો વધશે કેટલા 2/5 2/5 એટલે કેટલા આવશે 2/5 અને તમારો દાખલા નંબર 2 પૂરો હવે જો દાખલા નંબર 3 શું કહેવા માગે છે નીચેની આકૃતિ પરથી ગુણોત્તર શોધવાનો છે આકૃતિ તો હું દોરતો નથી અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં હશે એમાંથી તમારે દોરી લેવાની છે જો એની અંદર એ બી અને સી 3 દાખલા આપેલા છે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શું કીધું લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર એટલે પહેલી વસ્તુ તો કુલ કેટલા ત્રિકોણ આપેલા છે કુલ ત્રિકોણની સંખ્યા આપેલી છે 3 શું આપેલું છે ત્રિકોણની સંખ્યા આપેલી છે 3 એટલે જો ત્રિકોણની પાઠ્યપુસ્તક સાથે રાખજો કારણ કે જો આકૃતિ એમાં આપેલી છે પાઠ્યપુસ્તકમાં ત્રિકોણની સંખ્યા આપેલી છે 3 ત્રિકોણ પછી આપેલ ચોરસની સંખ્યા ચોરસ કેટલા આપેલા છે ચોરસની સંખ્યા છે 2 એટલે અહીંયા આવશે ચોરસની સંખ્યા આવશે 2 વર્તુળની સંખ્યા વર્તુળે કેટલા આપેલા છે 2 આપેલા છે એટલે વર્તુળની સંખ્યા કેટલી છે 2 હવે જો ત્રિકોણની સંખ્યા 3 ચોરસની સંખ્યા 2 અને વર્તુળની સંખ્યા 2 બધે સરવાળો કરો તો કુલ આકારોની સંખ્યા કેટલી આવી જાય 7 તો નીચે લખીશ કુલ આકારોની સંખ્યા એટલે 3+2+2 3 × 2 = 5 5 × 2 = 7 હવે એની અંદર જો એ ઓપ્શન બી અને સી એની અંદર 3 પહેલા પેટા પ્રશ્નો આપેલા છે પહેલું શું કીધું જો ત્રિકોણ લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર એ પહેલી વસ્તુ ત્રિકોણની સંખ્યાનો ગુણોત્તર ત્રિકોણની સંખ્યા કુલ કેટલી આપેલી છે 3 વર્તુળની સંખ્યા કેટલી આપેલી છે 2 જવાબ તમારો શું આવી ગયો 3/2 આના કંઈ ભાગ પડતા નથી એટલે ભાગ ઉડતા નથી એટલે ગુણોત્તર શું આવશે 3/2 એની અંદર આપેલો છે ઓપ્શન બી જો ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર નીચે લખીશ ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર ચોરસની સંખ્યા કેટલી આપેલી છે ચોરસની સંખ્યા આપેલી છે તમે કેટલી 2 કુલ આકારોની સંખ્યા કેટલી આપેલી છે 7 અને જવાબ કેટલો આવી ગયો 2/7 2/7 એટલે કેટલા આવશે 2/7 આની પછી એટલે કે ઓપ્શન સી ત્રીજા દાખલો જો ત્રીજા દાખલામાં તમને શું કહેવામાં આવ્યું છે શું કીધું એમાં વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર વર્તુળની સંખ્યા
વર્તુળની સંખ્યા અને બીજું શું આપેલું છે, કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર. વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર. પહેલી વસ્તુ, વર્તુળની સંખ્યા કુલ કેટલી છે? વર્તુળ આપેલા છે 2, છેદમાં કુલ આકારોની સંખ્યા, કુલ આકાર કેટલા છે? 7 આપણે લખ્યા, 2 ના છેદમાં 7. હવે આના પાક પડે નહીં, એટલે ઉપર એ કંઈ ઉડશે નહીં, નીચે કંઈ ઉડશે નહીં, એટલે એમને રહેવા દઉં. 2 ના છેદમાં 7 એટલે કેટલા આવશે? 2/7. અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 થાય છે પૂરો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. સિમ્પલ જ છે પ્રશ્ન નંબર 4માં, કાંઈ નથી, ખાલી ગુણોત્તર તમારે કરવાનો છે. ગુણોત્તર આપેલો છે એટલે ગુણોત્તર મેળવવાનો છે. કેનો ગુણોત્તર? ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે. રકમ વાંચજો, હમીદ અને અખ્તર 2 વ્યક્તિ આપેલા છે, 2 વ્યક્તિના નામ આપેલા છે. શું આપેલા છે? હમીદ અને અખ્તર. અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે. જો અનુક્રમે શબ્દ કીધો છે, અનુક્રમે શબ્દ કીધો હોય એટલે પહેલાં હમીદ હોય આપેલો છે, તો એનું કિલોમીટર કેના આવશે? હમીદના આવશે. પછી આપેલો છે અખ્તર, પછીના કિલોમીટર કોના આવશે? અખ્તરના. ફરીથી હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે. તો આ નીચે લખીશ, હમીદની ઝડપ 1 કલાકમાં 9 કિલોમીટર, એટલે 9 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપ. હમીદની ઝડપ શું આવશે? હમીદની ઝડપ બરાબર 1 કલાકમાં 9 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે? 9 કિલોમીટર. 9 કિલોમીટર પ્રતિ કલાક, અવર એટલે કલાક થઈ. બીજું અખ્તર કેટલું અંતર કાપી શકે છે? એ વાત મેં કીધું છે. જો અખ્તરની ઝડપ આપેલી છે આપણને કેટલી? 12 કિલોમીટર અંતર કાપે છે, એટલે 1 કલાકમાં 12 કિલોમીટર, એટલે 12 કિલોમીટર પ્રતિ કલાક. અમે લખ્યું ક્યાંથી? આ રકમ ઉપરથી લખ્યું. શું કીધું? અમીદની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક, અખ્તરની ઝડપ કેટલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાક. અમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે. કેની ઝડપ? અમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો શું મેળવવાનો છે? ગુણોત્તર મેળવવાનો છે. એટલે જો પહેલી વસ્તુ નીચે લખીશ, અમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર. હાલો, એટલું ક્લિયર થયું? હમીદની ઝડપ તમને કેટલી આપેલી છે? હમીદની ઝડપ આપેલી છે કેટલી? 9 કિલોમીટર પ્રતિ કલાક. એકમ સાથે લખવાના ફરજિયાત. 9 કિલોમીટર પ્રતિ કલાક છેદમાં અખ્તરની ઝડપ કેટલી આપેલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાક. 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો મેં જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે લખાવ્યું, શું લખાવ્યું? જો અહીંયા ગુણોત્તર માટે બંને માપના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. તો જો અહીંયા જોઉં, પહેલું માપ છે હમીદની ઝડપ અને બીજું માપ છે અખ્તરની ઝડપ. હમીદના માપનો ગુણોત્તર શું આવ્યો? અને હમીદની ઝડપ કેટલી છે? 9 કિલોમીટર પ્રતિ કલાક, અને એનો એકમ કયો છે? કિલોમીટર પ્રતિ કલાક. એની પછી આપેલો શું છે? અખ્તરની ઝડપ કેટલી આપેલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે બધા તમારા દાખલા અમુક આવશે એમાં એકમ પણ આપેલા છે, એટલે ખાસ તમારે એ ચેક કરવાનું કે આપેલા દાખલામાં બે રાશિઓના એકમો અલગ અલગ તો નથી ને. જો બંને રાશિઓના એકમો અલગ અલગ હોય તો આપણે પહેલાં શું કરવાનું? એકમો સરખા કરીને પછી એમાં ચેક કરવાનું કે એકમ સરખા થઈ ગયા, પછી એનો ગુણોત્તર મેળવવાનો. ગુણોત્તર મેળવી જાય પછી તમારે તમારો ફાઇનલ જવાબ આવશે. જો બેના એકમો સરખા છે, ઉપર અંશનો એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક. છેદનો એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક. ઉપર અને નીચેથી કિલોમીટર પ્રતિ કલાક શું થઈ જાય? કેન્સલ, ભાંગાકાર છે, એટલે તો ઉપર વધશે 9, છેદમાં વધશે 12. હવે જો આ અમારે પાક ઉડાડવાના છે, 3 3 9, બીજું 4 3 12, 3 3 કેન્સલ, તો વધશે કેટલા? 3/4. 3/4 મારે ગુણોત્તર માંગ્યો, 3/4 એટલે જવાબ શું આવશે? 3/4. ક્લિયર? એ જવાબ શું આવશે તમારો? અમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શું આવશે? 3/4, અને ગુણોત્તરનો કોઈ એકમ વધો. આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી રાખશું. આગળના વિડીયો લેક્ચરમાં 5મા પ્રશ્ન સુધી. થેન્ક યુ.